salami અને જુદા જુદા સ્થળે જમે તમારા ઘરમાં આવીને તમારી આરાધના કરી શકતા ગીતો ગાઈ શકતા વાજીને ઉગાડીને અને માન આપી શકતા તમારો વચનનો આશીર્વાદ મેળવી શકે એના માટે ધન્યવાદ આપીએ છીએ. પછી તમે સમયને પણ તમે આશીષિત કરો એવી વિનંતી કરીએ છીએ. પવિત્ર આત્મા દ્વારા લખાયેલા વચનો અમે કેવળ અને કેવળ પવિત્ર આત્માની દરમિયાનગીરીથી જ સમજી શકીએ છીએ. વાસ્તવિકતા ધ્યાનમાં રાખીને કરું મારા વિચારો અને મારા મનમાંથી નીકળતા વાક્યો મારા અધિકારની જેમ કુશ્મે રીતે ના કરો. જે કાંઈ બોલવું એ કેવળ તમારી ઈચ્છા સમજાવનાર તમારી બાબતો હોય અને એનો આશીર્વાદ મને બોલનારને અને આપણે સાંભળનાર સર્વને મળે એ વિનંતી સાથે આ સમયને અમે તમારા અધિકારની જોઈએ છીએ. મારી પ્રાર્થના પ્રભુ ખ્રિસ્તમાં અને સાંભળો અને માન્ય કરો. આમેન. સૌપ્રથમ તો આપ સર્વને અભિનંદન, કારણ કે વરસાદ ખૂબ પડશો અને અંદર વરગામાં એમ તો થયા અને પુષ્કળ વરસાદ પડશો પણ તમે અહીંયા ઉપસ્થિત થયા છો. ઘણા બધા અહીં નથી આવ્યા અને સમજી શકાય છે. પણ આભાર માનું કે વચનોમાં આથી કંઈક શીખીએ. આપણે ઘણા સમાજના સમયથી શુક્રવારથી આપણે પવિત્ર આત્માની જે જુદી જુદી સેવાઓ છે એના વિશે ગંભીરતાથી શીખી રહ્યા છે. અને વારંવાર કહ્યું છે એમ બાઇબલ સ્ટડી તૈયાર કરતાં કરતાં એનો આશીર્વાદ મને મળ્યો છે. કારણ કે તમે સત્ય જાણો અને સત્ય તમને ઘણી બાબતોથી મુક્ત કરે છે એ વાસ્તવિકતા હું પણ અનુભવું છું. ગયા શુક્રવારે જે શીખ્યા આપણે કે પવિત્ર આત્મા એ ઈસુ ખ્રિસ્ત કેન્દ્રિત સેવા કરે છે. યસ ઓર નો? પવિત્ર આત્મા ઈસુ ખ્રિસ્ત કેન્દ્રિત સેવા કરે છે. ઈસુ ખ્રિસ્ત મહિમા આપનાર સેવા કરે છે. ઈસુ ખ્રિસ્તે જે કાંઈ સિદ્ધ કર્યું છે એનો સાક્ષી આપનાર એ સૌ પ્રથમ પવિત્ર આત્મા છે. આપણે શીખી ગયા યોહાનિસ સ્નાતક 14:15 અને 16 અધ્યાયમાંથી કેટલીક કલમો હું આપણને યાદ કરાવું કેવી રીતે પવિત્ર આત્માની સેવા એ ખ્રિસ્ત કેન્દ્રિત છે. યોહાન 14:26 તમે વાંચો તો ત્યાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જ્યારે પવિત્ર આત્મા આવશે અત્યારે મેં જે જે કાંઈ તમને કહ્યું છે એ સગળું તમારા સ્મરણમાં આવશે અને તમને બધું શીખવશે. યસ ઓર નો? પવિત્ર આત્માની આ બેઝિક સેવા છે. ઈસુ ખ્રિસ્તે જે કાંઈ કર્યું છે ઈસુ ખ્રિસ્તે જે કાંઈ કર્યું છે કારણ કે તમે જો 16 અધ્યાય વાંચો અને એની 8 કલમથી આગળ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કીધું કારણ કે મારું જે કાંઈ છે એ લઈને પવિત્ર આત્મા તમને કહી દેખાશે. હવે આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત સંબંધી કયા વાર્તાઓ છે. ઈસુ ખ્રિસ્ત એ દાળી થઈને આવ્યા. ઈસુ ખ્રિસ્ત તમારા મારા પાપો માટે વધસ્તંભ ઉપર મરણ પામ્યા. ઈસુ ખ્રિસ્ત દફન થયું. ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન થયું. ઈસુ ખ્રિસ્ત સ્વર્ગ આરોહણ થયું વગેરે વગેરે. આ જે બાબતો છે એ મારી બાબતો લઈને એ તમને કઈ દેખાશે પણ પવિત્ર આત્મા. યસ ઓર નો? પવિત્ર આત્મા જ્યારે આવશે અત્યારે એ
Iisus Hriste, mânus săgeat, dar tare în nământe, ani păi trăcivă în nământe, ce noi căriu, ei, am miagă, pregătă că se agără. Deci, nu știu, vrei că mă plăc, e pe de aia, ar trebui că lumea. Iisus Hriste, ce? Pelo de arte, porque não brinca na cultura. Foi da Atma, da Maravilha, você deve também. Samantha Pamsko. Ani, pachi, eu, Sadema, Kaya, Oyama, Ani, Sumruma, Ani, Mritvina, Chela, Zuni, Mara, Saksi, também está sua. Então, né? Aqui, o Foi da Atma, e Seba, e Isso Cristo tem um drinche. Mas, em aquela maneira, que a gente vê o mundo, o Panujo, que é para o Foi da Atma, a Marama, que é tomar o Tio Alman, Isso Cristo e Saksi, e sicrose, dar ne să nu lăsă fie la dorice se, mara să mă mi s-a înțeap se, mâne mai nu la încălză, mă nu ce e ca ce, aia ce, aia ce, aia ce, aia ce, aia ce, e cu tot mine, e tam de ca e de casă, e sau nu? Dar era părerea în sfârșit, ne chiar ciuna că arma, mă noua că arma, păi de atma ni se va, a Bible e cuvintră Antonai Cărelii ce pentru Sivă nu mări la orice. E sau nu? Agena. Hristi o tăi că am rebar în cărtii ne misoas că e că în ce în vigea la tărmă mai am la tărmă pustă cu ce e. Nu tică nu tică că e nu misoas ce e e mi banii în dar ce e sau nu? Ne trebuie să avem o visuație de mania ta de tu să mă închidurei de lui. A ce mă tu care-i pustă cu și? A dar mă pustă cu la tine. Chiar nu e nimic oase dar mă pustă cu ce? E mai am nimic oase dar mă pustă cu ce? Nu. E să fie rechios. În apsă, o să vedea ce am dat. Eu după tine e practică, nu nu te uit. Chiar sunt ce să mă igaloce, e n-a răsut să mă igaloce, e sol să mă igaloce. E să mă? Sol să mă igaloce. Aia ta dar să văd să mă dă mă duc în patru de chiar ce te-ai. Care vor urmă la aia. Nu mă n-au chiar mă ne-a mă, o, dar sol să mă igaloce, mă ne-a mă gheaț. Chiar pe ce chiar nu mă dă aici. Sol să mă igaloce. Călbă de bădălai, pe povită la atâma în seama, bădălai în atâi, era bădălba în urmă. E clujne, chema ce bădălari, ce? Că încă s-o sumă slăgătăva, judii, judii, tăvara, mara, genii, gătino, iucărine, povită la atâma, e lăcară, în infectiunii, să încheace, cealis, foarte. Cealis, genii, judii, judii, gătino, sursul ăsta de arama, voi trăgătă-mă din vremea anticipului. Ei, am o să mai aduce, iasă? Dar mai are misoasă că voi vorse. Două acestea mea merge mă noastră în apă sus, vagine. Eu am, băi, 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 bă
સાંભળવા માટે અને પાળવા માટે તૈયાર છે. અને હું જે કંઈ વાંચું એ ધ્યાનથી સાંભળજો, કારણ કે દેવનો આત્મા શું કરી શકે છે અને એણે શું કર્યું છે એની જબરજસ્ત માહિતી છે. નવમી કલમ પણ લખેલું છે, જે મન આંખે જોયા નથી, એટલે કે મનુષ્ય અને મનુષ્ય ધ્યાને સાંભળ્યા નથી, અને જો માણસના મનમાં બેઠો નથી, ક્યાંથી માણસના જાણ છે, સમજી શકે નહીં એ બાબતો. જે મન દેવે પોતાના પર પ્રેમ કરવા માટે સારો સ્થિત કર્યા છે, તે તો દેવે આત્માથી આપણને પ્રગટ કર્યા, રિવીલ કર્યા. That which was hidden. Yes, sir. Again, કેમ કે આત્મા સર્વને, કારણ કે દેવ છે, કેમ કે આત્મા સર્વને આ દેવના ઊંડા વિચારોને પણ શોધે છે. અને લોજિકલ આર્ગ્યુમેન્ટ કે કોઈ માણસની વાતો એ માણસમાં જે આત્મા છે તે સિવાય કયું માણસ જાણે છે, કોઈ નહીં. એમ જ દેવના આત્મા સિવાય દેવની વાતો બીજો કોઈ જાણતો નથી. તેથી દેવનો આત્મા જો દેવના ઊંડા મનો જાણે છે, દેવની જબરજસ્ત યોજનાઓ જાણે છે, એ દેવના આત્મામાં એ સક્ષમતા છે કે એ જેટલું જરૂરી છે એટલું પ્રગટ કરે, અને જેટલું પ્રગટ કરે એમાં જેટલું જરૂરી છે એટલું લખવાનું આવ્યું અને આજે આપણી પાસે છે. અને આપણે બોલીએ આવે અને બેસીએ આવે બેસ. તો ઈશ્વરે જે કંઈ કર્યું એ પવિત્ર આત્મા શું મનુષ્ય સમજી શકે એ રીતે પ્રગટ થયું. યસ, અને એને લખવામાં શું લખવામાં જૂના કરારમાં જોઈએ શું લખવામાં આવ્યું. અમે મારી સાથે નિર્મળું પુસ્તક અને એનો 24મો અધ્યાય બોલો, અને બે નંબરનું પૃષ્ઠ નંબર 800
કહે છે આઠમી કલમ મીખા 3:8 પણ યાકૂબને તેનો અપરાધ તથા ઈસાકને તેનો પાપ કઈ બતાવશો મતલબ છે જેમ કે ભાઈ પ્રભુનો પાપ છે સેવિકા છે એ હંમેશા શરણ રાખ્યા વગર લોકોને પાપ સંબંધી માહિતી આપે છે યસો એ ઘરમાં ગુજરોમાં કરે એ સેવા માટે ઇન્ટરેસ્ટ છે લેટ મી ટેલ યુ પાંચમાં જીવતો હોય અને પછી બાબા પણ આપણે એમને બાબુ કરી કરતો બહુ સારો સારા જોવાનો છો તમે ન જો પ્રભુ આત્મા છે પ્રભુનો સેવક છું આઈ હેવ ટુ કન્ફ્રન્ટ હિમ રાઈટ મારે એને પ્રેમથી ઇફેક્ટિવ કરીને પ્રભુનો લાવવો જોઈએ પણ સૌ સારા વખત થશે એવું કહેવાથી એ વધારે પાપ ન પડશે યસ ઓર ઓકે સો વી કન કેર છે કે મને તો પાપ બતાવવાની જવાબદારી સોંપવામાંની અને એને કેવી રીતે એ કહે છે
કેટલા સમયગાળામાં લખ્યું? 1600 વર્ષના સમયગાળામાં લખ્યું. અને જેથી આપનું ધર્મ પુસ્તક જો તમે માનતા હો તો એ એક વ્યક્તિએ લખ્યું નથી કે જેને એની પ્રેરણા થઈ, એ પ્રેરિત થયો કેવો કે હું પણ ઝાડ નીચે બેસી જાઉં અને મને જે સાચી પ્રેરણા મળે એવું લખી નાખું. એને એની ઈચ્છા લખી નથી. યસ ઓર નો? 1600 વર્ષના ગાળામાં 40 જુદી જુદી ખોપડીઓ રહ્યા છે જેનો પ્રભુના પુસ્તકમાં
એ મનુષ્ય પ્રવૃત્તિથી અથવા મનુષ્ય પોતાની ઈચ્છાથી લખ્યું નથી, પવિત્ર આત્માથી દેવરે મૂવ્ડ બાય ધ હોલી સ્પિરિટ. અને એ લખાણ આપણી પાસે આવ્યું છે. જુદા જુદા પણ ટેક્સ્ટ લખનારા હોય
દુર્યોધન 16માં કહે છે કે જે અનાથ છે એ પણ તમને કંઈ બતાવશે. તેથી યોહાને પ્રગટીકરણ છે યશવંત અને બોલો ના યોહાને પ્રગટીકરણ પુસ્તક લખ્યું. અને હેબ્રુનો પત્ર પહેલો અધ્યાય ખોલો, તિમોથી પછી તીતસ પછી નીકળી ફિલ્મ પછી પહેલી જ કલમ વાંચો શું કહે છે. પ્રાચીન કાળમાં જીવનના માટે અને આત્મિક જીવનની વૃદ્ધિના માટે લખવામાં
જીમ ભક્તિ મળેલી છે. એટલું જ નહીં, અહીં આગળ કે પાછળ કોઈ પણ પાના ઉપર એની આશુવાની ભેટ તમને મળશે નહીં. યસ ઓર નો? 2000 વર્ષ પહેલા મિત્રે 1700 આપ્યામાંથી 3000 નો મેળા આજની તારીખમાં લોકો આનો ઉપયોગ કરે છે. આને ભૌગોલિક બાઉન્ડ્રી નથી, નો લાઈન ઓફ કંટ્રોલ. અત્યારે અહીંયા જેટલું અસરકારક છે એટલું જ આફ્રિકાના કોઈ દેશમાં કે જેટલું એટલું અસરકારક છે. એમણે પોતાને મળેલી પ્રેરણા, પોતાને અથવા અનુભવો થયા કે ના
થી આપણે સમજવાની જરૂર છે. આપો ગંભીર સ્પર્શ અને દુઃખ જ્યારે થાય છે ત્યારે થાય છે. જેઓને સાંભળવાનું છે મારે એ નથી, પણ હું કંઈ નાખું મારા હૃદયની વાત. જ્યારે સેમિનાર રાખવામાં આવે મોટા મોટા અને લીડરશીપ સેમિનાર અને કદાચ મને પ્રીચ કરવા બોલાવ્યો હોય, ટીચ કરવા બોલાવ્યો હોય, અને મને ઓબ્ઝર્વ અવલોકન કરું. પહેલાં પહેલાં તો લીડરો કોણ આવે? એવું વાગ્યાનું ચર્ચ હોય તો મેં કોણ દસે આવતા જોયા છે. રાઈટ? અને આવે કેવા માતા ત્યારે ગાજરી પુરાવાયા છે અને એક જ કારણ ત્યાં શું છે એ હજી એમને અનુભવ થયો નથી. મારી મને દયા આવે છે આવા લીડરોને, જેમને જોઈને ઘણી વાર માદરી સાહેબ ભાષણ ભૂલી જાય થાય છે. એમની ના કેવી હોય છે? They are useless. They don't respect. Why not? Yes or no? જે આને માન આપશે, જે વ્યક્તિ અને જે કુટુંબ પાસ એવું લખ્યું છે, ઈશ્વર કહે છે હું એમના પક્ષમાં રહીશ, બાકી નહીં. Let us be alert. જો અહીંયા કોઈ લીડરો બેઠા છે કે જેઓ બાઇબલ લીધા વગર ચર્ચ માં આવે છે, વાતથી નક્કી કરો કે લઈ આવશો અને એમાં જે જીવન લીધું છે એનો આશીર્વાદ મેળવો અને બીજાઓને માટે સાક્ષી રૂપ બનો. That's what I want to say. વિનંતી સુના સદી તમે શાંત અને માન્ય કરો.